नमस्कार विद्यार्थी मित्रों, फरी आज मळवानुं थयुं। मितेश दुदानी मारी YouTube चेनल नी अंदर आप दरेक विद्यार्थी मित्रों नुं फरी एक वखत हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे चर्चा करवानी छे HUF, हिंदु अविभक्त कुटुंब। HUF द्वारा चलावामां आवतो जे धंधो छे एनी आज आपणे सविशेष चर्चा करवानी छे। हिंदु अनडिवाइडेड फेमिली, हिंदु अविभक्त कुटुंब। हिंदू अविभक्त कुटुंब, सौ प्रथम आपणे एनो अर्थ जोईए। हिंदू अविभक्त कुटुंब, हिंदू कायदा अनुसार धंधो ए वारसागत होय छे। वारसानी अंदर मळेलो धंधो चलावता अविभक्त हिंदू कुटुंब ने हिंदू अविभक्त कुटुंबनी पेढ़ी कहेवामां आवे छे। फरी रिपीट करू, आपणा हिंदू समाजनी अंदर घणा बधा लोको हिंदू कायदा प्रमाणे धंधो चलावे छे अने ए धंधो वारसागत होय छे, पेढ़ीगत पेढ़ी धंधो चालतो होय छे। मित्रों, वारसानी अंदर मळेलो धंधो ज्यारे अविभक्त कुटुंबने सोंपवामां आवे छे तो एने हिंदू अविभक्त कुटुंबनी पेढ़ी के हिंदू अविभक्त कुटुंबनो धंधो कहेवामां आवे छे। मित्रों, कुटुंबनी बधी ज व्यक्ति एना सभ्यो होय छे। आनुं तो पान कार्ड पण नीकळे छे, HUF नुं पान कार्ड पण प्रोसेसमां आवी शके छे, नीकळी शके छे। ए बदल आ पेढ़ी चालती होय छे। आवी पेढ़ीनो वहीवट छे એ વડીલ, વડીલ એટલે કરતા, જેને આપણે કહીએ શું, કરતા વડીલ। ધંધાની અંદર, કુટુંબની અંદર જે મોટો જે વ્યક્તિ છે એ છે વડીલ। તો જે વયમાં સૌથી મોટી વ્યક્તિ જે છે એ જ્યારે વહીવટ કરવા ઈચ્છતી હોય છે કે વહીવટ કરવા માંગતી હોય છે તો એ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીની અંદર કામ કરે છે। પરંતુ એવું બની શકે કે એ વડીલ ધંધાકીય એકમની અંદર કે પેઢીની અંદર વહીવટ કરવા ન ઈચ્છતી હોય તો શું, તો તેના પછીની વ્યક્તિને, તેના પછીની વ્યક્તિને એ ધંધો કે એ પેઢી સોંપવામાં આવે છે। ફરી રિપીટ કરું, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીની અંદર જો એ વ્યક્તિ એટલે કે પેઢીના જે વડીલ વ્યક્તિ છે, કરતા છે, એ વ્યક્તિ પોતે ધંધો કે પેઢી ચલાવવા નથી માંગતી તો મિત્રો એ એમની પછીની વ્યક્તિને એટલે કે એની વારસાઈ વ્યક્તિને એ ધંધો સોંપી શકે છે। અને આવી પેઢીનું અસ્તિત્વ ખાસ ધ્યાન રાખજો મિત્રો, એક ગુણની અંદર પરીક્ષાની અંદર 11 કોમર્સમાં આ ચેપ્ટર ની અંદર આ પ્રશ્ન પૂછે છે, ચેપ્ટર નંબર 5। હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીઓનું અસ્તિત્વ ખરેખર ક્યાં જોવા મળે છે? યસ મિત્રો, ભારત અને નેપાળમાં જોવા મળે છે, ભારત અને નેપાળમાં જોવા મળે છે। તો હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, હવે આપણે જોઈએ એમના લક્ષણો, HUF ની લાક્ષણિકતાઓ। એક સરસ મજાની ચાવી છે, આજ નાના કાકા મૂડી સભ્ય સંચાલન, આજ નાના કાકા મૂડી સભ્ય સંચાલન। એક એક મુદ્દાને સવિશે જોઈએ। પહેલું આયુષ્ય, બીજું જવાબદારી, ત્રીજું નાદારી, ચોથું નાણાકીય નિયંત્રણ, પાંચમું કાયદાનું નિયંત્રણ, છઠ્ઠું કાર્યક્ષેત્ર સ્વતંત્ર રીતે, સાતમું મૂડી મેળવવી મુશ્કેલ, આઠમું સભ્યપદ અને માય ડિયર ફ્રેન્ડ્સ નવમું સંચાલન। ફરી રિપીટ કરું, આયુષ્ય, જવાબદારી, નાદારી, નાણાકીય નિયંત્રણ, કાયદાનું નિયંત્રણ, કાર્યક્ષેત્ર સ્વતંત્ર, મૂડી મેળવવી ખૂબ જ મુશ્કેલ, સભ્યપદ અને સંચાલન। આ નવ જે બાબત છે એ છે HUF ની લાક્ષણિકતાઓ। હવે એક એક મુદ્દાની અંદર થોડું ડિટેલ છે જોઈએ, તો પહેલું વધુ વિગતવાર સમજીએ। પહેલું છે આયુષ્ય, યસ આયુષ્ય કોનું, તો કે પેઢીનું। કઈ પેઢી? તો કે HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી। કરતા કે કુટુંબના અન્ય સભ્યના મૃત્યુ બાદ ધંધો તો ચાલુ જ રહે છે। કારણ તો કે આપણે આગળ પણ જોયું, પેઢીને વારસદાર તરીકે પેઢીની અંદર સોંપણી કરી શકાય છે। જો કર્તાનું મૃત્યુ થાય તો તેના પછીની વયની વ્યક્તિ એટલે કે ઉંમરની વ્યક્તિ કર્તા એટલે કે પેઢીના વડીલ બની શકે, પેઢીના કર્તા બની શકે। મિત્રો, આ હતો પહેલો મુદ્દો। હવે આપણે ચર્ચા કરશું બીજા મુદ્દાની। બીજો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો જવાબદારી, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીની અંદર જે લાક્ષણિકતા છે એની બીજી મુદ્દાની આપણે ચર્ચા કરીએ
तो जवाबदारी धंधानु कार्य क्षेत्र करता संभाळतो होय, करता एटले वडील, अने वडीलनुं मृत्यु थाय तो एमना पछीना वारसा एना वडील, तो करता संभाळतो होवाथी करतानी जवाबदारी अमर्यादित होय छे, बीजा सभ्योनी जवाबदारी केवी बनी जती होय छे, मर्यादित बनी जती होय छे। आ छे जवाबदारी, ए पछी देवा चूकवानी होय के धंधा के एकमनी पेढीनी पोतानी होय। त्रीजो मुद्दो जोईए मित्रो, नादारी। पेढी फड़चामां जाय, कोई कारणोसर पेढ़ी नुकसानी में जाए, फड़चा में जाए, तो मात्र पुख्त वयना सभ्योने नादार जाहिर करी सकाय। पुख्त वयना सभ्योने ज नादार जाहिर करी सकाय, खास जोजो, सगीर सभ्योने नहीं, अने देवानी चुकवणी माटे पेढ़ीना दरेक सभ्योनो हिस्सो छे ए अहींया वापरी सकाय। परिवारना दरेक सभ्य, पेढ़ीना दरेक सभ्य देवा चुकवणी माटे पोत पोतानो जे हिस्सो छे, मिलकतनो भाग छे, ए अहींया वापरी सके। कर्तानी जवाबदारी अमर्यादित होय छे। तो आ छे जवाबदारी, पछी नादारी। हवे जोईए चौथो मुद्दो, नाणाकीय नियंत्रण। नाणाकीय नियंत्रण, धंधानी तमाम जे नाणाकीय बाबतो छे मित्रो, ए कर्ता एटले के वडीलना हस्तगत होय छे। पेढ़ी ऊपर नाणानो नियंत्रण होय छे, जे प्रमाणे पेढ़ी वडील चलावे छे, करता चलावे छे, ए धंधा ऊपर एमनुं नियंत्रण छे। परंतु संयुक्त मिलकतनी जाळवणी करवानुं कार्य पण अहींया कोण करता होय छे? ए वडील ज करता होय छे, ए करता ज करता होय छे। पांचमो मुद्दो, ए छे कायदा द्वारा अस्तित्व। कायदा द्वारा अस्तित्व, हिंदू अविभक्त कुटुंबनी पेढ़ी हिंदू कायदा द्वारा अस्तित्वमां आवे छे। आपणे जोयुं भारत अने नेपाळनी अंदर આ પેઢીઓનું જે વર્ચસ્વ છે થોડું વધારે છે, અને મેં તમને આગળ પણ ચર્ચા કરી કે HUF છે એમનું પાન કાર્ડ, પરમિનન્ટ અકાઉન્ટ જે નંબર છે, પાન નંબર, એ પણ એને ઇસ્યુ કરવામાં આવે છે। એટલે કાયદા દ્વારા આ પેઢીનું અસ્તિત્વ હોય છે। છઠ્ઠો મુદ્દો જોઈએ મિત્રો, છઠ્ઠો મુદ્દો છે સ્વતંત્ર કાર્યક્ષેત્ર। સ્વતંત્ર ધંધાનું જે સંચાલન છે એ કરતા સ્વતંત્ર રીતે કરી શકે છે, અન્ય સભ્યો પણ તેમાં કોઈ દરમિયાન ગીરી દખલગીરી કરતા નથી અને એનો કોઈ હક પણ નથી, પરંતુ એ વ્યક્તિ વડીલ કે કરતા એમના પરિવારના સભ્યો પાસેથી મદદ ચોક્કસથી લઈ શકે। કરતાના નિર્ણયોની યોગ્યતા સામે અન્ય સભ્યો વાંધો કે વચકો ઉભો કરતા નથી, એટલે કે સંપૂર્ણ હક સ્વતંત્ર કાર્યક્ષેત્ર વડીલ કે કરતા સંભાળે છે, પરંતુ એમના જે પારિવારિક સભ્યો કે કર્તાઓ છે એ અહીંયા કોઈ નિર્ણયની અંદર દખલગીરી કે દરમિયાનગીરી નથી કરતા, એનો કોઈ વાંધો પણ નથી હોતો એ લોકોને। સાતમો મુદ્દો જોઈએ, મૂડી મેળવવી ખૂબ મુશ્કેલ। માય ડિયર ફ્રેન્ડ્સ, HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીની અંદર એકલો વ્યક્તિ કરતા છે, એટલે ધંધાની સફળતાનો આધાર એ એક કરતા ઉપર આવી જતો હોય છે, એટલે મૂડી મેળવવા માટે કુટુંબના સભ્યો ઉપર જ આધાર રાખવો પડતો હોય છે। અન્ય સભ્ય પાસેથી, જે એમના પારિવારિક સભ્યો કે કુટુંબના સભ્યો છે એમની પાસેથી મૂડી એ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ અન્ય પાસેથી નહીં, એટલે કે વધુ મૂડી મેળવવી એમના માટે થોડું અઘરું સાબિત થાય છે, મુશ્કેલ ભર્યું બને છે। એટલે પારિવારિક કુટુંબના સભ્યો પાસેથી મૂડીનો આધાર રાખી શકે છે, એ મહત્વનું છે, મૂડી મેળવવી ક્યારે મુશ્કેલ બને છે। આઠમો મુદ્દો જોઈએ, સભ્યપદ। હિન્દુ અવિભક્ત કુટુંબની જે પેઢી છે એમાં સભ્યપદ જન્મગત મળે છે। કુટુંબના તમે જયારે જન્મ લઈ લો છો એટલે તમને એ પેઢીનો વારસાઈનો વડીલનો કરતા તરીકેનો સભ્યપદ પ્રાપ્ત થાય છે। એટલે કે જન્મ બાળક જયારે લે છે, એટલે કે જન્મ લેનાર બાળકને જન્મતાની સાથે જ HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી નું સભ્યપદ મળતું હોય છે। નવમો મુદ્દો છે સંચાલન। નવમો મુદ્દો છે સંચાલન। HUF પેઢીનું સંચાલન આપણે આગળ જોયું, વડીલના હાથમાં હોય છે, અને વડીલ છે કોણ છે? યસ, કરતાના નામથી ઓળખાય છે। તો આપણે આજે નવ ટોપિક HUF એના નવ બાબતોની આજે આપણે વાત કરી। આ નવ જે બાબતો છે, જે લાક્ષણિકતા છે, એ છે HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી હિન્દુ અવિભક્ત કુટુંબની આ નવ લાક્ષણિકતાઓને આજે આપણે શીખ્યા। થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, હજી પણ આપને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો। વિદ્યાર્થી મિત્રો, ડુ યુ હેવ એની ક્વેશ્ચન? મોબાઈલ નંબર 9714-524-467, તમે મને કોલ પણ કરી શકો છો। થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ, ધન્યવાદ, ફરી મળીશું નવા ટોપિક સાથે।